नमस्ते मित्रों, अगाउना तास में आपणे समप्रमाणतानुं मूलभूत प्रमेय समरूपता त्रिकोणोनी समरूपता अने एने लगता स्वाध्याय 6.1 अने स्वाध्याय 6.2 ना दाखला कर्या। हवे आपणे समप्रमाणता त्रिकोणोनी समरूपता माटे केटलीक शरतो अने केटलाक प्रमेय तेने लगता समझवाना छे अने तेना आधारे पछी आगळना स्वाध्यायना दाखला आपणे करीशुं। હવે જોઈએ સ્વાધ્યાય 6.2। જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય। હવે જોઈએ ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત। ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં જો ખૂણો એ એકરૂપ ખૂણો ડી, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ, ખૂણો સી એકરૂપ ખૂણો એફ અને બાજુઓના બાજુઓના ગુણોત્તર સમાન હોય, એ બીના છેદમાં ડીઈ બરાબર બીસીના છેદમાં ઈએફ બરાબર એસીના છેદમાં ડીએ, તો આ બે ત્રિકોણો એબીસી અને ડીઈએફ એકબીજાને સમરૂપ છે એમ કહેવાય। આને ત્રિકોણના સમરૂપતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે અને જેને આધારે આપણે હવે કેટલીક શરતો સમજીશું। પ્રમેય 6.3 જેને ખૂ 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 પ્રમેય કહી શકાય। જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર સમાન હોય અથવા સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય। અહીં ત્રણેય ખૂણા એકબીજાને સમાન છે। પ્રમેય 6.3 ને આધારે ખૂ ખૂ શરત। જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓ, ખૂણો અને ખૂણો એટલે બે ખૂણાઓ બીજા ત્રિકોણને સમાન હોય તો તે બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે તેમ કહેવાય। આ શરત ખૂ ખૂ શરત તરીકે ઓળખાય છે। હવે છે બાબાબા શરત પ્રમેય 6.4। જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની દરેક બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓને સમાન હોય અથવા તેમના બાજુઓના ગુણોત્તર સમાન હોય અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય। પ્રમેય 6.5 બાખુબા શરતને આધારે। જો કોઈ ત્રિકોણની બે બાજુઓ અને તેનો અંતર્ગત ખૂણો, અહીં ખાસ યાદ રાખવું જરૂરી છે વચ્ચેનો ખૂણો, ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો તે બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે। હવે આપણે જોઈએ પ્રમેય 6.6 જે સાબિતી સાથે સ્વીકારવાનો છે। પ્રમેયની પ્રતિજ્ઞા છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। અહીં પક્ષ બનશે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ આપેલા છે અને સાધ્ય બનશે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર એબીના છેદમાં પીક્યુ કૌંસનો વર્ગ
बराबर बीसी ना छेद मा क्यू आर काउंस नो वर्ग बराबर एसी ना छेद मा पी आर काउंस नो वर्ग। साबिती बे त्रिकोणना क्षेत्रफळ शोधवा अनुक्रमे वेध AM अने PN दोरो। त्रिकोण ABC नुं क्षेत्रफळ बराबर एक द्वितीयांश पायो BC गुण्या वेध AM। त्रिकोण PQR नुं क्षेत्रफळ बराबर एक द्वितीयांश गुण्या QR गुण्या PN। એટલે ABC ના છેદમાં PQR બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં એક દ્વિતીયાંશ ગુણ્યા QR ગુણ્યા PN એ સમીકરણ એક કહીશું। હવે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN ખૂખું સમરૂપતાને આધારે, તેથી AM ના છેદમાં PN બરાબર AB ના છેદમાં PQ સમીકરણ બે। વળી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR પક્ષ, તેથી AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR, જેને સમીકરણ ત્રણ કહીશું। ABC ના છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQ ગુણ્યા AM ના છેદમાં PN સમીકરણ એક અને ત્રણ પરથી બરાબર સમીકરણ બે પરથી AB ના છેદમાં PQ ગુણ્યા AB ના છેદમાં PQ થતાં AB છેદમાં PQ કૌંસનો વર્ગ બનશે। હવે સમીકરણ ત્રણનો ઉપયોગ કરતા ABC ના છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQ કૌંસનો વર્ગ, એ જ રીતે બીજી બાજુ BC ના છેદમાં QR કૌંસનો વર્ગ બરાબર એ જ રીતે ત્રીજી બાજુ AC ના છેદમાં PR કૌંસનો વર્ગ સાબિત થાય છે। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.3ના દાખલા। સ્વાધ્યાય 6.3ના દાખલામાં અત્યાર સુધી તમે જે વિગતો શીખી, જે શરતો શીખ્યા અને જે પ્રમેય શીખ્યા એના આધારે ત્રિકોણ સમરૂપ છે કે નહીં તે કહેવાનું છે અને એના આધારે અમુક દાખલાઓ સાબિત કરવાના છે। તો 6.3નો પહેલો દાખલો જેમાં તમને આકૃતિઓ આપેલી છે અને એ આકૃતિઓમાં શીખેલા મુદ્દાને આધારે તમે જાતે નક્કી કરશો કે આ ત્રિકોણો સમરૂપ કહેવાશે કે નહીં। તો 6.3નો પહેલો દાખલો તમે જાતે કરશો। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.3નો દાખલો બીજો। અહીં આકૃતિમાં બે ખૂણાના માપ આપેલા છે અને બાકીના ખૂણાના માપ આપણે શોધવાના છે। તો જોઈએ AB અને CD ને સમાંતર, AB અને CD રેખાઓ સમાંતર છે, તેની છેદિકા રેખા AC અને રેખા BD કલ્પી શકાય। અહીં રેખાખંડ સ્વરૂપે દર્શાવેલું છે જેને આપણે વિચારીએ તો AB અને CD સમાંતર રેખાની છેદિકા રેખા AC અને CD છે। પરિણામે ત્રિકોણ દેખાય છે બે, ઉપરની બાજુ ODC અને નીચેની બાજુ OBC। ખૂણો DOC બરાબર 180 ઓછા 125 બરાબર 55, કારણ કે રૈખિક જોડના ખૂણા છે। ખૂણો COD ઓછા 55, COD બરાબર 55 બરાબર ખૂણો AOB બરાબર 55, કારણ કે અહીં અભિકોણ બને છે, ચોકડી બનાવતો ખૂણો એટલે અભિકોણ, અને અભિકોણના માપ સમાન હોય। અહીં એક ખૂણાનું માપ 55 એટલે બીજો ખૂણો AOB બરાબર 55 થાય। હવે જોઈએ તો ત્રિકોણ OBA સમરૂપ ત્રિકોણ OCD હોવાથી ખૂણો OAB બરાબર ખૂણો OCD થશે, એટલે કે ખૂણો OAB બરાબર 55। હવે જોઈએ એના પછીનો દાખલો ત્રીજો। સમલંબ ચતુષ્કોણ આપેલું છે જેમાં AB સમાંતર CD છે, AC અને BD
એ વિકર્ણો એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. સાબિત કરવાનું છે કે ઓએના છેદમાં ઓસી બરાબર ઓબીના છેદમાં ઓડી. અહીં આપણે જોયું તેમ રેખા એ બી અને સી ડી સમાંતર છે, તેથી યુગ્મકોણની જોડ સમાન થાય એટલે ખૂણો સી એ બી બરાબર ખૂણો એ સી ડી અને ખૂણો ડી એ બી બરાબર ખૂણો બી ડી સી. હવે એ જ રીતે યુગ્મકોણની બીજી જોડ બનશે સીધો ઝેડ અને ઊંધો ઝેડ. ત્રિકોણ ઓ એ બી બરાબર ત્રિકોણ ઓ સી ડીમાં યુગ્મકોણની બીજી જોડ સમાન ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ સી ડી અને ખૂણો ઓ બી એ બરાબર ખૂણો ઓ ડી સી. અહીં આપણે બે ખૂણા સમાન સાબિત કર્યા, તેથી ખૂખું શરત મુજબ આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ સાબિત થાય છે. તેથી ખૂખું શરત મુજબ ત્રિકોણ ઓ એ બી સમરૂપ ત્રિકોણ ઓ સી ડી થવાથી ઓએના છેદમાં ઓ સી બરાબર ઓબીના છેદમાં ઓ ડી, જે આપણે સાબિત કરવાનું છે. સ્વાધ્યાય 6.4 નો દાખલો 6. ત્રિકોણ એ બી ઈ એકરૂપ ત્રિકોણ એ સી ડી આપેલું છે અને સાબિત કરવાનું છે કે ત્રિકોણ એ ડી ઈ સમરૂપ ત્રિકોણ એ બી સી થાય. અહીં પક્ષ બનશે ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ એ સી ડી. મેં અહીં અલગ કલરથી બતાવેલા છે, તમે પણ એ રીતે દર્શાવી શકો. એ બી ઈ એકરૂપ ત્રિકોણ એ સી ડી આપેલું છે. સાબિત કરવાનું છે ત્રિકોણ એ ડી ઈ ઉપરનો નાનો ત્રિકોણ અને આખો ત્રિકોણ એ બી સી સમરૂપ છે. પક્ષ મુજબ ત્રિકોણ એ બી ઈ એકરૂપ ત્રિકોણ એ સી ડી, તેથી એ બી બરાબર એ સી અને એ ઈ બરાબર એ ડી, તેથી એ ઈના છેદમાં એ સી બરાબર એ ડીના છેદમાં એ બી થાય. હવે ત્રિકોણ એ ડી ઈ અને ત્રિકોણ એ બી સીમાં એ ઈના છેદમાં એ સી બરાબર એ ડીના છેદમાં એ બી અને ખૂણો ડી એ ઈ બરાબર ખૂણો બી એ સી, કારણ કે તે એક જ ખૂણા છે જેને ટૂંકમાં ખૂણો એ કહી શકાય. તેથી અહીં બાજુ, ખૂણો અને બાજુ બાખુબા શરત મુજબ આપેલા બે ત્રિકોણ એ ડી ઈ સમરૂપ ત્રિકોણ એ બી સી થશે. બાખુબા શરત મુજબ ત્રિકોણ એ ડી ઈ સમરૂપ ત્રિકોણ એ બી સી, જે સાબિત કરવાનું છે. દાખલા 8 જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી ની. લંબાવેલી બાજુ એ ડી પર બિંદુ ઈ આપેલું છે. અહીં પક્ષ બનશે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડીમાં લંબાવેલી બાજુ એ ડી પર કોઈ એક બિંદુ ઈ આપેલું છે. જેના પરિણામે બનતા બે ત્રિકોણ અહીં મેં અલગ કલરથી બતાવ્યા છે. સાધ્ય ત્રિકોણ એ બી ઈ સમરૂપ ત્રિકોણ સી એફ બી આપણે સાબિત કરવાનું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડીમાં ખૂણો એ બરાબર ખૂણો સી સામસામેના ખૂણા, આખો ખૂણો કહીએ તો ખૂણો બી એ ઈ બરાબર ખૂણો એફ સી બી, સમીકરણ 1. બિંદુ ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી ની લંબાવેલી બાજુ એ ડી પરનું બિંદુ હોવાથી એ ઈ સમાંતર બી સી બનશે. અહીં એ ઈ સમાંતર બી સી.
समांतर बीसी ने परिणामे बनता युग्म कोणों खूणों ए ई बी बराबर खूणों सी बी ई अने तेथी खूणों ए ई बी बराबर खूणों सी बी एफ बनसे जेने समीकरण बे कहीशुं। तेथी त्रिकोण ए बी ई अने त्रिकोण सी एफ बी मां खूखु शरत मुजब त्रिकोण ए बी ई समरूप त्रिकोण सी एफ बी कही शकाय। हवे जोईए दाखलो तेरमो। तेरमा दाखलामां पक्ष बनशे त्रिकोण ए बी सी नी बाजु बी सी पर बिंदु डी आवेलू छे जेना परिणामे खूणो ए डी सी बराबर खूणो बी ए सी। साध्य बनशे सी ए नो वर्ग बराबर सी बी गुण्या सी डी। तीमां बे त्रिकोण देखाय छे त्रिकोण सी डी ए અને ત્રિકોણ સી એ બી ડાબી અને જમણી બાજુનો ત્રિકોણ જેના પરિણામે ખૂણો એ ડી સી બરાબર ખૂણો બી એ સી પક્ષમાં આપેલું છે। બીજો ખૂણો એ સી ડી બરાબર ખૂણો બી સી એ અહીં સમાન ખૂણો સી છે તેથી પરિણામે ખૂખું શરત મુજબ સી ડી એ સમરૂપ ત્રિકોણ સી એ બી થશે જેથી સી ડી ના છેદમાં સી એ બરાબર સી એ ના છેદમાં સી બી ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપતા સી એ નો વર્ગ બરાબર સી બી ગુણ્યા સી ડી જે સાબિત કરવાનું છે। હવે જોઈએ દાખલો પંદરમો। અહીં 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ આપેલો છે અને તેનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે। એ જ વખતે મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે તો અહીં બનશે વાંસ એ બી 6 મીટર અને તેનો પડછાયો બી સી 4 મીટર। મિનારો પી ક્યુ અને તેનો પડછાયો ક્યુ આર 28 મીટર લાંબો। આમ અહીં બે કાટકોણ ત્રિકોણ બનશે। બે કાટકોણ ત્રિકોણમાં બે ખૂણા સમાન ખૂણો સી બરાબર ખૂણો આર અને ખૂણો બી બરાબર ખૂણો ક્યુ જે કાટખૂણા છે તેથી ખૂખુ શરત મુજબ ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર થશે। તેથી એ બીના છેદમાં પી ક્યુ બરાબર બી સીના છેદમાં ક્યુ આર કિંમત મૂકતા 6 ના છેદમાં પી ક્યુ બરાબર 4 ના છેદમાં 28 એટલે પી ક્યુ બરાબર 6 × 28/4। અહીં સાદુરૂપ આપતા પી ક્યુ બરાબર 42 મીટર મળશે જે મિનારાની માગેલી ઊંચાઈ છે। દાખલા નંબર 16માં બે ત્રિકોણ આપેલા છે ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર જેમાં એ ડી અને પીએમ અનુક્રમે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરની મધ્યગા છે। સાધ્ય એ બીના છેદમાં પી ક્યુ બરાબર એ ડીના છેદમાં પીએમ ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર પક્ષ મુજબ તેથી એ બીના છેદમાં પી ક્યુ બરાબર 1/2 બી સી છેદમાં 1/2 ક્યુ આર એટલે કે એ બીના છેદમાં પી ક્યુ બરાબર બી ડીના છેદમાં ક્યુ એમ કારણ કે મધ્યગા છે। વળી ખૂણો એ બી સી બરાબર ખૂણો પી ક્યુ આર તેથી ખૂણો એ બી ડી બરાબર ખૂણો પી ક્યુ એમ થાય। હવે ત્રિકોણ એ બી ડી સમરૂપ ત્રિકોણ પી ક્યુ એમમાં એ બીના છેદમાં પી ક્યુ બરાબર બી ડીના છેદમાં ક્યુ એમ ખૂણો એ બી ડી બરાબર ખૂણો પી ક્યુ એમ આમ બાખુબા શરત મુજબ ત્રિકોણ એ બી ડી સમરૂપ ત્રિકોણ પી ક્યુ એમ તેથી એ બીના છેદમાં પી એ બરાબર એ ડીના છેદમાં પી એમ થાય।
ત્રિકોણ એબીસી